नमस्कार, जय श्री कृष्ण, अस्सलाम वालेकुम, सत श्री अकाल, केम छो, मजा में, तबियत पानी केवा, ना बोलो केवा, हारा मजा इन वस्तु तुम्हारा तबियत पानी ने वधारे सारा करवा माटे फरी एक वक्त एक नवो नक्कोर फ्रेश ताजो धुमाड़ा निकलतो वीडियो लईने श्रीदत्त व्यास यूट्यूब चैनल पर आपनो मित्र अमित खुवा जाते पोते हाजर थई गयो छु। आजना वीडियो में आपणे वात करवाना छे फसावानी। नियम घना फसाई जाए बहुत गंदी रीते, बहुत फसाई तरह बहुत मजा आए। मारा अलग अलग वीडियो में अलग अलग जोक करें तो नीचे लोग कहता था गाम फसाया में तब बहुत मजा लो, को फसाशो गाम मजा ले सके। मैं कू ना हूँ फसायो तो छू, हूँ क्या क्या फसायो, कई कई रीते फसायो, मेरी आसपास के रीते फसाया एनी पर आज वीडियो है। आम एवं घनी बार मणस पता भूल कारण फसाय। एक जना है साहेब ने फोन करो ऑफिस में, हेलो साहेब, के साहब साहब आज नौकरी पर नहीं आवाई के साहब, क्या लगन जता रहा था? ना ना साहब, लगन तो थी गया, क्या दुखद घटना याद देवड़ा साहब, रख नहीं बोल, क्या नहीं आवे नौकरी है के साहब, वरसाद जो तुम कितलो वरसाद छे तमे जोयु साहेब, वरसाद में पानी भराई गया, मारा घर पर गुटल गुटल पानी जावा, क्या मणस नौकरी आवे साहब, के एक मिनिट एक काम कर, तरतो तरतो आई जाके साहब माछली देखाव छु तमने, માછલી દેખાવી, મતલબ વેલ માછલી છે, એવું નહીં કે સાહેબ કે ત્યાં જયારે નોકરી માટે ઇન્ટરવ્યુ આપ્યો ને ત્યારે તારા બાયોડેટામાં રિઝ્યુમમાં લખ્યું હતું હોબી સ્વિમિંગ, કે લખતા લખી નાખ્યો સાહેબ હોબી સ્વિમિંગ, પછી ખબર પડે સાહેબ આનો આવો ઉપયોગ કરશે, બહુ અદભુત હોય સાહેબ એના માથાના જોવાના, આની પાસે બહુ અદભુત અદભુત પ્રકારના વિચાર હોય તો સામે સાહેબ પાસે બી એવા જબરદસ્ત અખતરા તો હોવાના, પણ માણસ ફસાય ત્યારે કેવો ફસાય અને કેટલી રીતે ફસાય। એક જણે મેં કીધું તું તમે જીવનમાં ક્યારે ફસાયા, મારા ભાઈ મને કે એક વાર લગ્ન થયા હતા, મેં કહું એ તો બધા ફસાય, એમાં તમે કઈ રીતે ફસાય, ડિટેલિંગ કહો, ડિટેલિંગ, મને કે હું તું જોવા ગયો તો છોકરીને, કે બહુ મજા આવી હશે ને જીવન તંબુલમ મજા આવે, કે મેં કહું શું થયું જોવા ગયા પછી, પછી કઈ નહીં મેં છોકરીને કીધું કે તું મારી જીવન સંગીની બની જઈશ તો તું મને આમ શું મારું વચન આપ કંઈક સારું એવું, તો છોકરીએ બહુ સરસ વચન આપ્યું, શું આપ્યું કે છોકરીએ મને એમ કીધું હતું કે હું લગ્ન પછી તમને ક્યારેય દુઃખી નહીં થવા દઉં, તમારા દુઃખની અંદર હું તમારી ભાગીદાર બનીશ, પેલો કે શું કીધું, હું તમારા દુઃખમાં તમારી ભાગીદાર બનીશ, પેલો કે પણ હું દુઃખી નથી, મારે પાસે કોઈ દુઃખ જ નથી, પેલી કે એટલે જ કહું છું હું લગ્ન પછીની વાત કરું છું, મારે કઈ લેવા દેવા ખરાબ છે એમાં, એમાં પેલો બિચારો પરણ્યો નહીં આખી જિંદગી કુંવારો રહ્યો, કેવી અદભુત વાત કહેવાય, પણ બહુ અદભુત ઘટનાઓ થયો જીવનની અંદર। એક જણો તો આમ આમ ભાભીની આમાં ઝઘડતો હતો, એટલે આમાં એવું છે કે તમે પત્ની સાથે ઝઘડો કરો, એટલે આપણે અનુભવો નહીં કર્યા, હજી મેં પૂછ્યું તું લગ્ન કરાય નામનો વિડીયો બનાવીને ગામને પૂછ્યું, તું બોલો નીચે 40 જણાએ હા પાડીને 140 જણાએ ના પાડી, આ સ્કીમમાં પડતો નહીં જેમ છે એમ બરાબર છે, એટલે કર્યા જ નથી આપણે હજી સુધી લગ્ન, પણ લગ્ન કરાય ને એક જણો ભાભી આમાં ઝઘડતો હતો, હવે પતિ પત્નીનો ઝઘડો થાય ને એટલે એને કન્વર્ઝેશન ના કહેવાય, એને મોનોલોગ કહેવાય, એક બોલે બીજાએ સાંભળવાનું, કોણ બોલે એ તમે કીધું, મેં નહીં કીધું, જે તમે તમારી રીતે જોક બનાવી લો, મારી જરૂર જ નહીં તમને બાકી, પણ અમે જણા ઝઘડતા હતા એટલે તરત જ ભાભીએ કીધું કે મને બોલાવતો નહીં આજ પછી, કે મારે તમે જો વાત જ નથી કરવી, કે હું જઉં છું, કે વાંધો નહીં તો જા, કે કંઈ વાંધો નહીં, તો ભાભી ખૂણામાં જતા રહ્યા, પેલો કે પિયર નહીં જતી ગયા, એ કે ના કે હું તો મારા રૂમમાં જાઉં છું, અરે રેખા તો અહીંયા જ છે, સારું જા રૂમમાં જાકે, બોલાવતી નહીં મને, કે ના તમને બે દાડાવતી નહીં બોલાવું, કે બે દાડાવતી તમને બોલાવી શકત નહીં, એમ કે ભાભી અંદર એમના રૂમમાં જતા રહ્યા, ભાઈ એમના રૂમમાં જતા રહ્યા, 1.5 દિવસ સુધી એકબીજાને બોલાયા નહીં, પછી ભાઈને લાગી ભૂખ, એ ક્યારું હોટલના ખર્ચા મારી નાખશે, કે તો એણે મને ફોન કર્યો, મને કે તારી ભાભી 2 દિવસથી બોલતી નથી, મેં કહું કોંગ્રેચ્યુલેશન, મને કાંઈ ભૂખે મળી જાય, તંબુરાનું કોંગ્રેચ્યુલેશન, કે શું કરવાનું, મેં કહું ભાભીને ભાઈ બોલાવડાવવાનું, મને કે કઈ રીતે, મેં કહું કંઈ નહીં કરવાનું, જો મેં કીધું એક કામ કર રસોડામાં જા, મેં કીધું બધા છે ને ગોળના ખાંડના દાળના ચોખાના બધા ડબ્બા છે ને ઢાંકણા ટાઈટ વાંકી દે, મને કે શું થશે, મેં કહું કંઈ નહીં ભાભીથી ડબ્બો ખુલશે ને એટલે કહેશે આપણે છે આ ડબ્બો ખોલો ભૂખ લાગે, મને કે મને કેવું ડબ્બો એનથી ના ખુલે, મેં કહ્યું એના માટે તને બોલાવશે, તો કે ક્યાં વાત હતી, પેલો ભાઈલો અંદર ગયો, અંદર જઈને જુઓ તો આ હા હા બધા ડબ્બાના ઢાંકણા વાંકી નાખ્યા, પછી થોડી વાર એને ભાભીએ બૂમ પાડી સાંભળા છે, એટલે પેલો કે આવી ગયો, બોલ કે વાલી ડબ્બો ખોલી આપો, ના ના કા પહોંચાતું નથી, કે કેમ ડબ્બો ઉપર માર્યા પડ્યો છે, મારાથી પહોંચાતું નથી, ક્યારની ટ્રાય કરું છું, ભાભી કૂદકા મારતા હતા પહોંચાતું નહોતું, પેલો શું થયું, હાથ મારા હાથ બહુ ટૂંકા છે પહોંચાતું નથી મારા હાથથી, એટલે ભાઈ ધીમે રહીને બોલ્યા કે હાથથી નહીં પહોંચાતું, કઈ વાંધો નહીં જીભ ટ્રાય કર, જીભ આજે થયું ને આને કહેવાય એ ફસાયો, આમાં ભલ ભલે અટવાઈ ગયા, પછી ભાઈને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે, ગઈકાલે ખબર પૂછી ડૉક્ટરે કીધું 1.5 મહિનો બીજો લાગશે, કે પણ બહુ અદભુત હોય, એકવાર ભાઈ ભાભી ઝઘડ્યા, ભાઈ પિયર જવાનું ઉપડે, હું જઉં છું, કે ભાભી કે હું પિયર જઉં છું, કે ભાઈ કે રે હું જઉં છું, ભાભી પિયર જવા માટે ઉપડ્યા, હજી તો ભાભી આમ ઘરની બહાર નીકળતા, ભાઈ કે વાંધો નહીં મારા ચપ્પલ આપ હું નીકળું, કે
કે તમે ક્યાં જશો, આ તમારું પિયા તમારું જ ઘર છે. તો કે ના ભાઈ, કે હું મંદિરે જઉં છું. કે એની કે મંદિરે જાઉં છું, ભગવાનને ગમે એટલી આજીજી કરો, ગમે એટલી પ્રાર્થના કરો, ગમે એટલા વ્રત કરો, પણ હું પાછી નહીં આવું. કે તમારી કોઈ બાધા સફળ નહીં થાય, ભગવાનની બાધા રાખવાથી હું પાછી નહીં આવું. પેલો કે ના ના, બાધા રાખવા નહીં જતો. કે આ તો કે આજે પૂરી થઈ બાધા. ભોળિયાનાથને કહું છું આભાર તારો, શાંતિ. હસો નહીં, લોચા પડશે. પણ લોચા પડે સર, છોકરાઓને ઘણી વાર લોચા પડી જાય. એ ફસાયો એવી ઘટના છે કે ભલ ભલા ફસાય. અને આ વિડીયો જોયા પછી તમારી જિંદગીમાં આજુબાજુ કોઈ ઘટના ઘટે જેમાં કોઈ ફસાય, એટલે તમારે જોરથી બોલવાનું, એ ફસાયો. પછી એ પૂછે આનો મતલબ શું થાય, તમારે સીધું અમારા વિડીયોની લિંક મોકલાવી દેવાની, લેજો જલસા કરવાના. પણ ફસાય ત્યારે માણસને કેવું થાય, એકવાર એવું થયું હતું સ્કૂલમાં, તરત હાજર જવાબીવાળા છોકરા હોય ને બહુ જલ્દી ફસાય, તો સાહેબે આમ કીધું કે ઉભો થાય, એટલે પેલો આમ ઉભો થયો ધીમે રહીને. સાહેબ કે આ સ્ટાઇલ છે ઉભા રહેવાની, આવી રીતે સ્કૂલમાં ઉભું રહેવાય? ના ના. કે સાહેબ તમે બોલો. કે વાંધો નહીં સાહેબ. કે તું આવી રીતે ઉભો રહે, આ સ્ટાઇલ છે? ના ના, બોલ ને બકા. સાહેબ કે મને બકા કહે છે? ના, તારો ભાઈબંધ શું બકા કહે છે? કે એવું નહીં દોસ્ત, કે દોસ્ત કહેવાય? કે સાહેબ શું તારો આવી રીતે વાત કરે? એક કામ કર, કે પરીક્ષા બેસવાની જોવા વખતે, આ વખતે વાર્ષિક પરીક્ષામાં તને બેસવા નહીં મળે. પેલો કે કઈ વાંધો નહીં, આપણે ઈગો દેવું નહીં સાહેબ, આપણે ઉભા ઉભા પરીક્ષા હાલ દઈશું. કે ઈગો જેમ રાખવાનું છે, ઉભા બેઠા બધું હરખું જ છે. દોસ્ત કે પાછો બહુ અદભુત પડ્યો સાહેબ. પણ આવું થાય ઘણી વાર, મારો દોઢ ડાયો થાય ને એમાં ફસાઈ જાય, ને એમાં ફસાય તો બહુ ગજબ રીતે ફસાય સાહેબ. એવું થયું હતું એકવાર, ભાભી આમ સવાર આમ સામ સવાર સવારમાં ઉઠીને ભાઈને ઉઠાડ્યા કે ઉઠો, 7:30 વાગી ગયા. પેલો કે તો નોકરી જવાનું, તમારે 9 વાગ્યાની ડ્યુટી છે, ભૂલી ગયા? કે પેલો કે ના, તો ઉઠો જાગો, તમને બ્રશ કરો, તમને મસ્ત ચા બનાવી આપું. કે પેલો કે આજે દાડો કઈ બાજુ, 1 તારીખ છે, પગારનો દાડો છે, કેમ આવું કરત? કે આ કે ના ના, ઉઠો ઉઠો જાગો. કે એટલે પેલા ભાઈને પડ્યો ડાઉટ, એટલે પેલો કે તારા મમ્મી પપ્પા આવવાના જ આપણી જોડે રહેવા? ના ના, કે ક્યાંથી આવવા, નહીં તો ગામડે છે. કે તો કે તારે નવી સાડી જોઈએ છે? ના ના, કે આટલી તો તમે લઈ આપો, તમારાથી બીજું મારે જોઈએ શું, તમને તો તમે મળ્યા એટલે બધું મળ્યું. કે એટલે પેલાને વધારે ડાઉટ પડો, ખરું આપણે આજે બહુ મોટામાં ફસાવાના છીએ. કે આ હરું આપણા વખાણ કરે હવાર હવારમાં. એટલે ભાઈને એમ થયું કે ભાભી એમ એના પત્ની આટલા વખાણ કરે, થોડા આય કરે. એટલે પછી ભાભી ચા બનાવતા હતા, ભાભી ચા બનાવતા હતા એટલે ભાઈએ તરત જ કીધું કે વાલી ચા બનાવે છે ને? કે મારી 2 કપ મૂકજે, આપ તો તારા હાથની ચા પીવી છે. એટલે ભાભી પાછા વધારે ડાયા થયા, એ ચામાં ખાંડ કેટલી નાખ્યું? કે એટલે ભાઈ પાછા દોઢ ડાયા થયા. હવે દોઢ ડાયા થાય ને ત્યારે માણસ ફસાય. ભાઈ કે અરે વાલી, ખાંડ નાખવાની શું જરૂર છે? કે ખાંડ નાખવાની કોઈ જરૂર જ નથી વાલી, તારી આંગળી ખાલી બોળી દે, ચા એમને મીઠી થઈ જશે. કે વાલી, તારી એક આંગળી ચામાં બોળી દે, તું જો ચા મીઠી, મને ડાયાબિટીસ થાય એવી મીઠી ચા થશે, તું ખાલી આંગળી બોલ. પછી શું થયું ખબર પડી? ના પડી. અને ભાઈ સિવિલ હોસ્પિટલમાં ચા ગરમ હતી. છોકરો શાંતિથી મોબાઈલ લઈને બેઠો હતો, આમ થોડી થોડી આમ સામું જોઈ લે, પણ હોય મોબાઈલની અંદર. એટલે એની મમ્મી ત્યાંથી નીકળી કે સાંભળે છે પેલું દૂધ ગરમ કર્યું છે, જોઈ લેજે. એટલે પેલો મોબાઈલમાં, થોડી વાર એને દૂધ ઉભરાયું, પેલો બગડ્યો. એક મમ્મી આ દૂધ ઉભરાઈ ગયું, તું ધ્યાન નહીં રાખતા? કે મેં તને કીધું તું ધ્યાન રાખવાનું, શું કરતો હતો? કે કઈ નહીં, કે આ તો કે તારી આવનારી બહુના મેસેજ વાંચતા હતા, થોડું જોરદાર ચપ્પલ પડ્યો સાહેબ. આવું ન કરવું ઘણી વાર હું તો કહું છું, એટલે મારાથી કહેવાય નહીં કે આ કિસ્સો મારો જ હતો. તમે જજ કરો પછી. અને મોટો પ્રોબ્લેમ શું ખબર છે સિદ્ધાર્થભાઈ, મારા આજુબાજુવાળા પડોશીઓ બધા વિડીયો જેવો જેવું વિડીયોમાં હું કંઈક ઘરનું બાફોને તરત આવી જાય, તમારા વાળો બોલતા તો ઘરની પોલો ખોલતા તો એ મને એમાં બોલો. જ્યારે જ્યારે વિડીયો થાય, શુક્રવારે વિડીયો રિલીઝ થાય તો શનિવારે મને બહુ માર પડે, તમે બધા બચાવવા માટે ઘેર આવો. મારા ઘરનું એડ્રેસ આપો. જો પેલા લખવા બેઠા ડાયરી પેન લઈને, એમ ના લાય તમે ધાડે ધાડું ઘેર આવો તો મારે ક્યાં જવાનું પછી? પણ ઇમ્પ્રેસ કરો મને, મને તમને ઘણી કમેન્ટો બહુ ઇમ્પ્રેસ કરી નાખો. હું કમેન્ટ વાંચતો હોઉં, એમાં અમુક કમેન્ટ મને બહુ ઇમ્પ્રેસિવ લાગ્યું, એના જવાબ આપતો મને બહુ મજા પડે સાહેબ. ઇમ્પ્રેસ કરવામાં માણસ ફસાઈ જાય ઘણી વાર, એ હું તમને કહું કેવી રીતે ફસાય. એકવાર એવું થયું હતું, એક પતિદેવને એવી ઈચ્છા થઈ કે આ તો મારી ઘરવાળીને ઇમ્પ્રેસ કરવી છે. એટલે હવે ઇમ્પ્રેસ કરવા માટે શું કરે? એટલે એણે શું કીધું ખબર છે, સવારમાં એ 5:30 વાગે એની ઘરવાળી ઉઠે. એ આ ભાઈ કે હું 5 વાગે ઉઠી જઈશ, કે 5 વાગે ઉઠી જઈશ, તો તમે જો ઘરનું બધું જે નાનું મોટું આમ તેમ બધું વેર વિખેર પડ્યું એને સરખું કરી નાખીશ, એના માટે મસ્ત મજાની ચા બનાવીશ, થોડોક નાસ્તો બનાવીશ, તો પ્રેમથી એની પાસે જઈશ અને એને પ્રેમથી ઉઠાડીશ કે વાલી તારા માટે ચા ને નાસ્તો. એટલે કે મારી ઘરવાળી ખુશ ખુશ થઈ જવી જોઈએ. આવું એણે પ્રયત્ન કર્યો, પ્રયત્ન બહુ સારો હતો, પણ એમાં પાર્ટી ફસાઈ. હવે ફસાઈ કઈ રીતે એની વાર્તા હું તમને કહું. થયું તેવું કે સવાર સવારમાં ભાઈ ઉઠ્યા, જોયું તો ભાભી સૂતા હતા, એટલે આમ ભાભીને સૂતા જઈને તરત જ આમ બોલી ગયા કે સૂતી હોય ત્યારે કેવી હારી લાગે છે, કે આમને આમ સૂતી રહે. પછી યાદ આવ્યું બોલતી હોય ઉઠી જશે, લોચા પડશે. એટલે કે ભાભી સૂતા હતા ત્યારે હારા લાગતા હતા, પછી ભાઈ આમ 5 મિનિટ તો જોયા એ કે હારું કેવું છે, નહીં ભગવાન આમને આમ સૂતી રાખ, ના એવું ના કરાય નહીં. કે
પછી રિયલાઇઝ થયો ના બોલાય ભાઈ. પાછા નીચે આયા, નીચે આયા તરત જ ઘરમાં બધું વેર વિખેર પડ્યું હતું, પથારી ગોઠવી દીધી, બધું આમ રસોડા પરનો સામાન ગોઠવી દીધો. પછી એમ થયું કે ચા બનાવીએ. ચા બનાવવા માટે આમ તરત જ દૂધ કાઢ્યું, દૂધ કાઢીને આમ ગેસ ઉપર મૂક્યું, દૂધ ગરમ કરવા મૂક્યું. પછી જેવું દૂધ ગરમ થાય એટલે એમાં ચા ખાંડ નાખીશું. દૂધ ગરમ કરવા માટે મૂક્યું, 15-1 મિનિટ સુધી આમ દૂધને આમાં ઉભાર્યા. પછી પાછું કઈ થયું નહીં, 17 મિનિટ ઉભાર્યા. પછી પાછું કઈ થયું નહીં, 25 મિનિટ ઉભાર્યા. હારું દૂધમાં ઉભરો જ ના આવે ભાઈ, ટેન્શનમાં હારું દૂધ ગરમ કેમ નહીં થતું કે ગેસ બગડ્યો છે. ગેસ વાળાને ફોન કરો, સાહેબ કાલે જ રિપેર કરીને ગયો છું, ગેસ એકદમ ઠીકઠાક છે, ફોન મૂકી દો, બાભીને કહો ચા બનાવે. મૂકી દીધો ભાઈ, આમ 25 મિનિટ દીધો, 35 મિનિટ દીધો, 40 મિનિટ દીધો, દૂધમાં ઉભરો જ ના આવે ભાઈ. ક્યારું દૂધ ખરાબ છે, ગેસ ખરાબ છે, હું ખરાબ છું. 40 મિનિટ થઈ, સવારના 5:30 વાગી ગયા. ભાભી ઉઠ્યા ઊંઘમાં, ઉભરો જ નહીં આવતો દૂધમાં. પેલી કે 1 મિનિટ જોવા તો ધીમે ધીમે જોયું કે ડફોડ ઇડલી નું ખીરું છે કે આમાં ઉભરા ના આવે, તું ઉભરી જાય કે. પણ એવું થાય ને, એવું હોય ને, દર વખતે ભાઈ જ ફસાય એવું જરૂરી નથી, ક્યારેક ભાભીએ ફસાય. બહુ અદભુત રીતે એ બી ફસાય. એકવાર એવું થયું, ભાઈ આમ દિવસમાં 4 વાર ખાંસી ખાતા હતા, એટલે ભાભીને થઈ ચિંતા. ભાભી કે તમને 4 દિવસથી ખાંસી આવે, તમે દવા તો લો, લીધી પણ નહીં મળતું. ભાભી કે તો મોટા ડોક્ટર પાસે જવું જોઈએ. નહીં જવું કે, એટલે કે કામ કરો, તમારે નહીં જવું, તમે જીદે ચડ્યા છો, તમે ઘેર બેસો, હું દવા લઈ જઈશ કે. પેલો કે પણ મારે તો આવવું પડે ને દર્દી, હું છું તો ચલો, ના પણ નહીં આવતો તો તમે બેસો. એટલે ભાભી ભાઈની દવા લીધા ગયા ભાઈ વગર. એટલે ભાભી તરત ડોક્ટર પાસે ગયા, ફેમિલી ડોક્ટર પાસે જઈને કીધું કે જય શ્રી કૃષ્ણ, એકે શું થાય છે બોલો, કે ખાંસી આવે છે. એકે તમે છેલ્લા 10 મિનિટથી તો બહાર બેઠા છો, એકે વાર ખાંસી નહીં આવી કે નહીં, તમારા ભાઈને આવે જ ખાંસી. તો કે તો એને લઈને આવવા ને. તો કે ના ના એવું નથી કે, શું કરીએ બોલો, એને ખાંસી આવે છે પણ એને આવવું નથી. તો પેલા ડોક્ટર કે કંઈ વાંધો નહીં ભાભી, આમાં એવું છે ને કે ખાંસી નહીં, હું છેલ્લા 4-5 દિવસથી હું ભાઈને મળું છું, સાંજે કે સોડા પીવા આવે છે ને ત્યારે મળું છું. ભાઈને બહુ ટેન્શન બી છે, સખત સ્ટ્રેસ છે, એમનો તાવ બી વધી ગયો છે. એટલે હવે તમે કામ કરો, એમનું બ્લડ પ્રેશર, ડાયાબિટીસ બધું વધી ગયું છે, એટલે તમે કામ કરો, તમને ઇલાજ આપું છું, એ ઘેર જઈને કરજો. ભાભી કે બોલો, મારો ધણી હાજર થતો કરીએ કે. એટલે કે જુઓ કે હમણાં છે ને 8-10 દિવસ તમારા પિયરવાળા કોઈને ઘરે ના બોલાવતા કે. એટલે એમ શું ભાઈને એમાં ટેન્શન વધે છે. બીજું શોપિંગ વોપિંગ કરવાનું હમણાં બહુ પણ ટેન્શન ના હાલતા, પૈસાનું ટેન્શન આવશે, પેલો વધારે ખેંચાઈ જશે કે. તો કે બીજું, તો કે બીજું એવું છે કે જમવાનું હમણાં ઘરમાં જ બનાવજો, કે હોટલ બોટલમાં ખાતા નહીં કે. તો બીજું, બીજું કે તમારે કકડાટ ઓછો કરવાનો કે ભાઈ જોડે સાંજે, ઝઘડવાનું બગડવાનું નહીં કે. એ કે એમ સારું એમ કે. ભાભી જય શ્રી કૃષ્ણ નહીં નીકળી ગયા. પેલો આવ્યો સવારમાં, શું કીધું ડોક્ટરે કે? કઈ નહીં ડોક્ટર, કહેતા હતા જિંદગીમાં ક્યારે હાજર થાવ તમે કે. આટલું કોણ કરે એમ ભાભીને, એમ કે તું આજો નહીં થાય, બાકી હું તો આવીને આવી જ રહેવાની. બહુ અદભુત સાહેબ. એક વાર તો એક જણો કંટાળીને ઘેર આવ્યો, થાકી હારીને ઘેર આવ્યો, એટલે પછી આમ ભાભીએ કીધું, આપણી બાજુવાળી સવિતા બેન મને બોલબોલ બહુ કરે, તમે સમજાઈ દેજો, મારો મેન નહીં પડતો, પેલો ચિંટુ તમારો છોકરો મારું કયું જ નહીં માનતો, પેલી આમ કરે, પેલો આમ કરે, તમારા બુદ્ધિ નથી, મારા ઘરવાળાએ શું નાખ્યું, આમ પેલા બધું ચાલુ કરી નાખ્યું. ભાભી આમ ધમ 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 20 મિનિટથી પેલો ભાઈ આમને આમ સાંભળતો હતો. પછી ધીમે રહીને ભાઈ બોલ્યો કે તને બુદ્ધિ જેવું કંઈ છે કે? માણસ થાકીને કંટાળીને 13 કલાકની નોકરી કરીને આવ્યો હોય, અમારે સહેજ રિલેક્સ થવા માટે 5 મિનિટ આપ, પછી તારું ભાષણ સાંભળું. એક 5 મિનિટ તું મને રિલેક્સ તો થવા દે. એટલે ભાભી કે એમ તમારે રિલેક્સ થવાનું, અમારે નહીં થવાનું, અમારે રિલેક્સ નહીં થવાનું, અમારી રીત છે કે બોલો ભાઈ ઉપર ભડાસ ઠાલવીને ભાભી રિલેક્સ થાય. પણ આદતો બહુ ખરાબ હોય અમુક. આમ શોપિંગ કરવા જવાનું ભાભીને બહુ ગમતું હોય, એમાં ઘણી વાર શોપિંગમાં ભાભી ફસાઈ જાય, ઘણી વાર શોપકીપર ફસાઈ જાય. ભાભી એવા એવા આઈડિયા આવતા હોય, તમે જુઓ ને તમે હા જાય કે ભાઈલા કંઈક સરસ બતાવો, ડ્રેસમાં નવું આવ્યું હોય તો નવો મટીરિયલ બતાવો કે. એટલે પેલો તરત જ પૂછે દુકાનદાર કે ભાભી પ્લેનમાં બતાવું કે ચોકડીમાં? એ કહે અત્યારે ક્યાં પ્લેન ને ચોકડી જઈશું, અહીંયા દુકાનમાં બતાવે મારા ભાઈ કે. ક્યાંથી લાયા ભાઈ કે? હું લાવ્યો છું, જો હું જ સહન કરું. ના ના કે, કોંગ્રેચ્યુલેશન કે. એટલે કે એમ નહીં ભાભી, કોરું કપડું બતાવો કે કઈ ડિઝાઇન વાળું, તું બતાવતા બતાવ પછી નક્કી કરીએ કે. એટલે પેલો કે કઈ વાંધો નહીં કે, ભાભી તમારી રેન્જ શું છે? એ ભાઈ ને પૂછે, ડિપાર્ટમેન્ટ એનો છે કે? પેલાને પૂછ્યું તમારી રેન્જ? પેલો કે મારી 20મી એનિવર્સરી છે. ઓકે સમજી ગયો, સસ્તામાં બતાવું છે, વાંધો નહીં કે આપણે કરી નાખીએ ચલો કે. દુકાનદાર ઘણી વાર સમજી જાય તમારી કેટલામી એનિવર્સરી છે બોલો ખરેખર. એટલે તરત જ એક જણો આવ્યો, આમ આમ એજેડ વ્યક્તિ હતા, 40-45 વર્ષના આયા. દુકાનદારને કહે સાડી બતાવો સાડી કે, આમ હાથ જોડીને કહો સાડી સાડી બતાવો સાડી. એટલે પેલા તરત જ આમ જવાબ આપ્યો કે ગર્લફ્રેન્ડ માટે જોઈએ છે કે સસ્તી બતાવું? દુકાનદાર બહુ સમજદાર હોય છે, એમાં પાછું બાર્ગેનિંગ કરે. હા 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 હા, ગુજરાતી બહેનોને બાર્ગેનિંગ કરતા જુઓ તો ગજબ ગજબ કરતા. પેલો કે બેના 1200 રૂપિયાની સાડી છે, 250-300 મળે કે?
ઓકે બેન, થોડી તો ઇજ્જત રાખો દુકાનની. તમે શું કરો 250 માં ત્રણ મળે? બેન તમે શું કુરકુરે લેવા નીકળ્યા છો? તમે શાંતિ રાખો. બહુ અદભુત બોલે પાછા કે એવું નહીં કે અમારી ત્રણ પેઢીથી તમારે ત્યાં જ કપડાં ખરીદી છે. તમારા બાપુજીના બાપુજી, અમારા બાપુજીને બાપુજીને કપડાં આપતા હતા ત્યાં સુધી. ત્રણ પેઢીના છેલ્લા 22 વર્ષથી તો હું આ દુકાનમાં આવું છું. છેલ્લા 22 વર્ષથી દર 2 મહિને મારી સાડી અહીંથી જ આવે છે. પેલો કે બેન ભગવાન માથે રાખો, ગઈકાલે દુકાન ખોલી જ કે ઉદઘાટન ગઈકાલે થયું છે કે. પણ બહુ અદભુત હો એમની. આમ આમ તમે જુઓ ને, એમની પાસે બે જ સવાલ હોય. કોઈ પણ ગુજરાતી બેન શોપિંગ કરવા માટે દુકાનમાં જાય ને, એટલે એમની પાસે બે જ વસ્તુ હોય. પેલો જેવું કપડું બતાવે એટલે તરત જ કે આ કલરમાં બીજી ડિઝાઇન બતાવે ને કે, એટલે પેલો બીજી ડિઝાઇન બતાવે એટલે પછી એમનું બીજું બ્રહ્માસ્ત્ર, આ ડિઝાઇનમાં બીજો કલર બતાવો કે. પેલો કલર બતાવે એટલે કે આ કલરમાં બીજી ડિઝાઇન બતાવે ને કે, પેલો બતાવે કે આ ડિઝાઇનમાં પેલી કલર બતાવે કે. શોપિંગનું ઇન્સેપ્શન જ ચાલતું. પેલો કન્ફ્યુઝ થઈ જાય, એની દુકાન ખાલી થઈ જાય. છેલ્લે તમારે ત્યાં કંઈ સારું નથી, બાકી મારે તો આખી દુકાન લેવી હતી કે. હવે આ આદત છે ને પછી બહુ અઘરી પડે. એકવાર એકદમ મેરેજ નહોતા થતા તો બેન મેરેજ બ્યુરોમાં ગયા કે મને ક્યાંક થાળે પાડો. તો મેરેજ બ્યુરોમાં ગયા એટલે તરત જ પેલા છોકરાઓના લિસ્ટ બતાવ્યા, છોકરાઓના ફોટા આપ્યા મેરેજ બ્યુરોવાળા. એક બેન જુઓ, એક આ છોકરો છે એન્જિનિયર છે, એક આ છોકરો છે ડોક્ટર છે, એક આ છોકરો છે વકીલ છે, એક આ 10મું ફેલ છે, એક આ 12મું પાસ છે. આમાં તમને જે ગમે એટલે. ભાઈ બેને તરત જ આમ ત્રીજા નંબરના છોકરા પર આંગળી મૂકી. આમ હા, એ કે આમાં બીજા કલર બતાવો. પેલો કે બેન બ્લાઉઝ પીસ લેવા આવ્યા છો, આમાં કલર બતાવો કે સાડી જોડે મેચિંગ કરવાનું તમારે. એકવાર એક ભાઈના છૂટા છેડા થઈ ગયા, તમને તો એમાં મજા આવી. તમે જબરી મજા લઈ લો, હું કઈ બી બોલો તમે મજા જ લઈ લો. મારું ટી શર્ટ કેવું છે એમાં મજા લીધી તમે. બાકી એકવાર એક જણા છૂટા છેડા થઈ ગયા. તો છૂટા છેડા પછી ભાઈએ એના સાસુમાને ફોન કર્યા, ભૂતપૂર્વ સાસુમાને, કે હલો. સાસુમા ક્યાં બોલો, તમે મારા ભૂતપૂર્વ સાસુ? એ કે હા, હું તમારો ભૂતપૂર્વ જમાઈ. એ કે આ ભૂત જેવો ભૂતપૂર્વ જમાઈ, આગળ બોલ કે. એ કે એમ નહીં કે તમારી છોકરી મારા ઘેર પાછી ક્યારે આવશે કે. એટલે કે હવે તો ડિવોર્સ લઈ લીધા કે, હવે છૂટા છેડા લીધા, હવે શું છે કે. એમ નહીં કે આવશે ક્યારે પાછી, જરાક બોલો ને કે. એટલે કે પણ તમે ડિવોર્સ લઈ લીધા છે, તમારા બુદ્ધિ છે, સવારમાં પી ગયા તો શું છે કે, લગાઈને કર્યું છે. એ કે નહીં ક્યારે પાછી ક્યારે આવશે મારા ઘેર, એ કે ક્યારેય નહીં આવે કે. તમે ડિવોર્સ લઈ લીધા, હવે ક્યારેય નહીં આવે કે. ઓકે થેન્ક યુ કે, મૂકી દીધો. બીજા દાડા પાછો ફોન કર્યો, હલો. એ કે હા બોલો, હું તમારો ભૂતપૂર્વ જમાઈ કે. એ કે હા બોલો. એ કે તમારી દીકરી મારા ઘેર પાછી ક્યારે આવશે? એ કે તમે ડિવોર્સ લઈ લીધા, હવે ફોન કરવાનું બંધ કરો કે, હું પોલીસ કમ્પ્લેન કરીશ કે આ રીતે તમે શું વાત કરો. તમારી દીકરી મારે ડિવોર્સ તો લઈ લીધા તમે, હવે એટલે કે અકળાવ નહીં, શાંતિ રાખો. પાછી ક્યારે આવશે કે નહીં આવે કે, મૂકી દીધો. ત્રીજા દાડા પાછો ફોન કરો, મારી દીકરી પાછી નહીં આવે, તમે શું કરવા ફોન કરો છો મને? એ કે ના ના, કે તો આવું રોજ સાંભળું સારું લાગે કે, મને પાછી નહીં આવે હમણાં બહુ આનંદ આવે છે. બોલો તો એમાં એને આનંદ લઈ લો. તો જિંદગીમાં જેને આનંદ લેવો હોય ને સાહેબ, ગમે ત્યાંથી લઈ લે. એકવાર એક પત્નીએ પતિને કીધું તું કે તમારે આમ બર્થડે આવે તમારો કે. કે હા, તો શું ગિફ્ટ આપું? બોલો પેલે કે ગિફ્ટ આપશો તમે? બોલો હા કે. બોલો ને શું ગિફ્ટ આપો? તમે મારા પતિ પરમેશ્વર કહેવાય ને, તમે મારા ભરથાર કહેવાય. એ કે વાંધો નહીં, ગિફ્ટમાં એવું છે કે તું જો 2 દિવસ સુધી મારી જોડે ઝઘડો ના કર, એકાદ દિવસ ઘરમાં સારું ખાવાનું બનાય, 2-4 દિવસ સુધી તારા ઘરવાળાઓ જોડે મારી જો વાત ના કરાય, 4-5 દિવસ સુધી તું મારું કયું માન. એટલે મારા માટે ગિફ્ટ આવી ગઈ કે. પેલી કે ના એવું નહીં, હું તો ગિફ્ટ જ આલીશ કે. એમ તો મેં ઘડિયાળનું વિચારેલું છે કે તમારી અપેક્ષા બહુ વધારે છે. તો ઘડિયાળ આલી દે ને 250 રૂપિયાની, મારી બેન છુકા સપના બતાવે છે, થડીમાં ચાંદો બતાવે, બહુ અઘરું પડે. પણ તો બી પછી આમ કે તમે ગિફ્ટ આપો ને કે મને આમ આવું કહી. એટલે પછી પત્નીએ કીધું કે ધારી લો, આંખો બંધ કરો. કે પેલા આંખો બંધ કરી પત્નીએ ચાલુ કર્યું કે ધારી લો. લોકો શું ધારી લો કે હું અઠવાડિયા સુધી તમે કહો એમ કરું. પેલા આંખો બંધ કરીને આમ સ્માઈલ આપી કે હા ધાર્યું. પછી કે ધારી લો કે તમે કોઈ એટલું ગમે હું ઘરમાં જ બનાવું, તમને હોટલમાં લઈ જવાનો આગ્રહ ના કરું. પેલા આંખો બંધ કરી હસવા માંડ્યો. એ કે ધારી લો કે મારા પિયરવાળા તમને હેરાન ના કરે. પેલા આંખો બંધ કરી. ધારી લો કે હું તમારી પાસે વધારાના રૂપિયા ના માંગુ. પેલા પાછી આંખો બંધ કરી. ધારી લો કે હું તમને શોપિંગ માટે જબરદસ્તી ના લઈ જાઉં. પેલો કે બસ નહીં મેળ પડે. કેમ? કે હારું આવું તો ધરાતું નથી કે. થવાની વાત કરે છે, ધારવામાં લોચા પડે કે. પણ આ ફસાઈ જતા લોકો છે ને ખરેખર એ લોકોથી એકદમ વિપરીત પ્રકારની પ્રજાતિ પણ સાહેબ હોય છે, જે ક્યારે ફસાય જ નહીં. એવા માણસો છે ને બહુ મજા પડે. તમે એને મળો કે જિંદગીમાં ક્યારે ફસાતો જ ના હોય. તમે જુઓ તો અદભુત રીતે આમ છટકારી નીકળી જ જતો હોય. એકવાર એક દાદા 104 વર્ષ જીવ્યા. તો 104માં બર્થડેના દિવસે આ મીડિયાવાળા બધા આવ્યા. આમ કે દાદા તમારો ઇન્ટરવ્યુ લઈ જતો અહીંયા કે નહીં તો અહીંયા ઇન્ટરવ્યુ મને હું વાંધો મા બાપાને કહી દેતું દઈ દે. આમાં પૈસાની લેવલ ખાલી. એ કે હા દાદા તમને આજનું જમવાનું અમે હાલી જોતો મફતમાં હાલો ઇન્ટરવ્યુ દઈ દે. દાદા ગોઠવા પૂછી નાખે. એ કે દાદા તમે 104 વર્ષ જીવ્યા હે બાર લખેલું હતું બોર્ડમાં, નવું બોલ ને કે કઈ. એ કે દાદા 104 વર્ષ જીવ્યા તો આમ તમારી 104 વર્ષની જિંદગીનું આમ રહસ્ય શું? અમારે બી 104 જીવવું હોય તો. દાદા કે રહસ્યમાં ખાલી એટલું જ છે, એક જ રહસ્ય યાદ રાખો, 104 નહીં 140 જીવ જમવાની ગેરંટી કે. એ કે બોલો દાદા શું રહસ્ય છે? એ કે જિંદગીમાં કોઈની જોડે દલીલ કરવી નહીં.
104.6% જીવાય. એટલે પેલો કે દાદા એવું નહીં કે આમાં એવું છે, તમે મારી વાત સાંભળો, આના સિવાય પણ બીજા બધા રાજ હશે દાદા, કે 104 વર્ષ હું દલીલ ના કરવાના કારણે જીવ્યો. એ કેમ નહીં દાદા, તમે આમ કસરત કરતા હશો, તમે લીમડાનો રસ પીતા હશો, આવું કંઈક હશે દાદા, તમે એકલું એ કારણ ના હોય, બીજું કારણ બોલો. દાદા કે તો એવું રાખ, તારું કયું માની લીધું બસ. કે સમજાય ત્યારે આપણે ઉતાવળ છે જ નહીં, કમેન્ટમાં સમજાવજો. ટૂંકમાં દલીલ નહીં કરવાની, એ છટકી જ જાય, બહુ અદભુત રીતે છટકી જાય. દાદા કે તું કેમ રાખી. એકવાર એક 104 વર્ષના દાદાની બાજુમાં 6 વર્ષનો છોકરો બેઠો. હવે 104 અને 6 ઉંમરનો ડિફરન્સ બીજો આખી આખી સદી ગુજરી ગઈ બેની વચ્ચે. આમ બે જણા બેઠા તો એટલે આમ દાદાએ તરત એની હવે જોયું કે આ શું છે. કે પેલો છોકરો કે તમારું કામ કરો ને કે એમ નહીં કે તારા હાથમાં શું છે. કે એટલે પેલો કે દાદા ચોકલેટ છે. કે આ તો ના ખવાય ચોકલેટ. પેલો કે દાદા તમે શાંતિ રાખો ને. કે એમ નહીં ચોકલેટ ના ખવાય. કે કેમ ના ખવાય, આ ચોકલેટ ખાવ ને એમાં એમાં ગુજરી જાવ. કે ચોકલેટ ખાવ એમાં પેલા દાંતમાં કીડા પડે, દાંતમાં કીડા પડે એમાં તમને દાંતનું કેન્સર થાય, એ દાંતનું કેન્સર થાય એમાં માણસ ઉકલી જાય. કે પેલો કે દાદા ચોકલેટ ખાવાથી ગુજરી ના જવાય, 6 વર્ષ તો છું પહેલા ધોરણમાં ભણું છું, આપણને બી આઈડિયા છે. કે મારા દાદા 125 વર્ષ જીવ્યા હતા. કેટલા? 125 વર્ષ. કે હમણાં ગયા વર્ષે ગુજરી ગયા. એટલે પેલા દાદા કે 125 જીવ્યો તો ને ત્યાં દાદો 6% કહું છું બોલ ચોકલેટ નહીં ખાતો. કે પેલો કે નાના દાદા ચોકલેટ તો ખાતા હતા. તો કે તો 125 વર્ષ કેમ ના જીવ્યા, ચોકલેટ ખાતા હતા. એ કે એમાં શું છે કે પોતાના કામથી કામ રાખતા હતા. કે તમે જે વચ્ચે ટાંગો અડાવો છો ને ધડ લઈને, એ નહોતા કરતા, એમાં 125 જીવ્યા. તમારે બીજા એકરી કાઢતા હોય તો અત્યારે 1, 2, 4 થાવ. કે પણ ફસાવો ફસાવવાની ઘણી બધી વાતો કરી છે, એમાં તમારે બધાએ ક્યાંય ફસાવવાનું નથી. આ વિડીયોની અંદર છેલ્લે એક બહુ અદ્ભુત પ્રકારનો તમને બધાનો સોલ્યુશન આપું છું, જેથી જીવનમાં તમે ક્યારેય ફસાવ નહીં. અને જો મારો આઈડિયા તમે વાપરો તો 100% ફસાવ. હવે ફસાવવાનું જોક નથી, ફસાવવાનું સાંભળો. આટલા બધા જોક મેં બહેનો વિશે કર્યા, પત્ની આંદોલન મારા ઘરે આવે, બહાર નીકળ્યા બહુ બોલે અમારા વિશે, એવું કરે એના કરતા બહેનો તરફથી એક વાત હું તમને બધાને કહું. હવે જેટલા ભાઈઓ છે બધા થોડીક વાર મને વિડીયો મ્યુટ કરી નાખો, બહેનો બધા સાંભળો. જો હું તમને એક મસ્ત આઈડિયા આપું, તમને એવો ડાઉટ હોય કે તમારા પતિ પરમેશ્વર તમારો ધણી તમારા ભાવનો ભરથારી બહાર ક્યાં કોકની જોડે લફડું બફડું તો લઈને બેઠા છે, તો તમારે એને પકડવું હોય તો કઈ રીતે પકડવાનું? આ વખતે તમે એમને ફસાવો. તમારે કંઈ નહીં કરવાનું. એક સમય સાંજે તમારા ભાવનો ભરથાર જ્યારે પોતાની નોકરી કરીને ઘરે આવે, આઈને તમને કહે ચા બનાવ્યા રાખતો બોસે યાર દિમાગની દહીં કરી નાખી છે, ત્યારે તમારે પ્રેમથી મસ્ત મજાની આદુ મસાલાવાળી ચા બનાવવાની, ચા એને પીવડાવવાની, એટલે તરત જ તમારા કોન્ફિડન્સમાં આવી જાય. પછી તમારા પત્ની છે ને શાંતિથી ખુરશીમાં બેઠા હોય ત્યારે તમારે એમની બાજુની ખુરશીમાં બેસવાનું, અને ધીમે રહીને તમારા પતિની છાતી ઉપર તમારે તમારું માથું મૂકવાનું, એમને તમારા પતિની છાતી પર તમારું માથું મૂકવાનું. પછી ધીમે રહીને એ પરિસ્થિતિમાં એ પોઝિશનમાં ખાલી એટલો સવાલ પૂછવાનો કે તમારા જિંદગીમાં તમારા જીવનમાં મારા સિવાય બીજી કોઈ સ્ત્રી ખરી? ધબકારા વધ્યા, ભઈ ગયો. ટ્રાય મારજો, જો મજા પડે તો આવતા વિડીયોના કમેન્ટની અંદર મને કહેજો. અને જેટલા ભાઈઓ આના કારણે ફસાય એના વતી અત્યારથી હું બધાને સોરી કહું છું. આવા સોરી અને તમને બધાને થેન્ક યુ સાથે આજના વિડીયોને આપણે અહીંયા અલ્પ વિરામ આપીએ છીએ. અલ્પ વિરામ એટલા માટે કારણ કે એકદમ નવો ફેન્ટાસ્ટિક પ્રકારનો વિડીયો લઈને બહુ જ જલ્દી આપણે બધાએ પાછા મળવાનું છે. ત્યાં સુધી આ વિડીયો ગમતો હોય તો એને લાઇક કરો, તમારા મિત્રો સુધી આને શેર કરો. આમ શેર કરો ના, એકલા એકલા નહીં હસવાનું, દુનિયાને હસાવવાના. હું તમને હસાવું, તમે આ વિડીયો શેર કરીને તમારા મિત્રોને હસાવો. અને આવનારા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. પેલું લાલ કલરનું લંબચોરસ ડબ્બુ છે ને દબાઈ દો, બહુ મજા આવશે. એકવાર કરી જુઓ, જલસા પડે. ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ.